हिरसिक पिया घन श्याम रे मोसे दूर न जाना। रसिक पिया घन श्याम रे मोसे दूर न जाना। रसिक पिया घन श्याम रे मोसे दूर न जाना। रसिक पिया घन श्याम रे मोसे दूर न जाना। ताली पाड़ी ने तमे पण गासो ने भगवान ने तो एज प्रार्थना करवानी छे। बीजू बधु दूर जाय चाले, कोण दूर ना थवा जोईए। आइए, बड़ी अद्भुत प्रार्थना है। वाह वेदांत भगत, सरस बगाड़ो सरस। मोसे दूरन जाना पिया, मोसे दूरन जाना पिया, मोसे दूरन जाना रे। रसिक पिया घन श्याम रे मोसे दूरन जाना। रसिक पिया घन श्याम रे मोसे दूरन जाना। रसिक पिया घन श्याम रे मोसे श्याम रे मोसे दूर न जाना। रसिक पिया घन श्याम रे मोसे दूर न जाना। रसिक पिया घन श्याम रे मोसे दूर न जाना। સરસ, તમે બધા બે મિનિટ માટે મહારાજની પીવડા મહારાજની મૂર્તિને હૃદયમાં ધારીને મંજુ કેશાનંદ સ્વામીના શબ્દોને આપણા હૃદયમાં આપણે વાગોળવાના છે। रसिक पिया घन श्याम रे मोसे दूर न जाना। रसिक पिया घन श्याम रे मोसे दूर न जाना। रसिक पिया घन श्याम रे मोसे વેદાંત ભગત ને તાળીઓથી વધાવો, શું ડફ વગાડ્યો! વાહ વેદાંત, તાળીઓથી વધાવો હા, વાહ વાહ, કેવું પડે વેદાંત ભગત। મોસે દૂર ને જાના,
પિયા ઘનશ્યામ રે મોસે દૂર ન જાના રસિક પિયા ઘનશ્યામ રે મોસે દૂર ન જાના રસિક પિયા ઘનશ્યામ રે મોસે સ્વામી તુમ મંજુ કે શાનંદ કે સ્વામી તુમ મંજુ કે શાનંદ કે સ્વામી તુમ મંજુ કે શાનંદ કે સ્વામી તુમ મેરા સચ્ચા ઘન શ્યામ રે મોસે દૂર ન જાના રસિક પિયા ઘન શ્યામ રે દૂરન જાન રે રસિક પિયા ઘન શ્યામ રે મોસે દૂરન જાના રસિક પિયા ઘન શ્યામ રે મોસે દૂરન જાના હે મોસે દૂરન જાના મોસે શ્રી સ્વામિનારાયણ મેક મંત્રમ શ્રી સ્વામિનારાયણ મેક તંત્રમ શ્રી સ્વામિનારાયણ મેક દેવમ શ્રી સ્વામિનારાયણ નમામિ વર્ણિવે શરમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી સહજાનંદાય નીલકંઠાય ચ નમો નમઃ શ્રી ગુરુચરણ કમલેભ્યો નમો નમઃ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરે કૃષ્ણ મહારાજની શ્રી ઘનશ્યામ મહારાજની બધા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ મંદિરમાં પ્રગટ બિરાજમાન પિયુડા ઘનશ્યામ મહારાજ હમણાં જ આપણને દર્શન આપશે એવા આપણા પ્રાણ પ્યારા
મોક્ષ પથ પ્રદર્શક પૂજ્યપાદ ગુરુજી, વંદનીય સંતો, વહલા આપ સર્વે ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. અમારા અશ્વિન ભગત આવી જાય તો ખબર પડી જાય બધાને. હા, સુતેલા મહારાજે જાગી જાય, હમણાં સુતેલા ગુરુજી પણ. ભગવાનને પ્રેમ પ્યારો છે, કાલે આપણે સાંભળ્યું તું ને, એમ કહી શકાય. પ્રેમ જોવો હોય ને તો અશ્વિન ભગતને તમારે જોવા પડે. પગ દુખતા હોય તો પણ નથી દુખતા, બરાબર ને? અને હૃદયમાં બહુ પ્રેમ હોય તો એ તમને ખીજાયા કરે. આ બધા પ્રેમના લક્ષણો છે. હા, આવો ભક્તો, ગુરુજીની આજ્ઞાથી એક નાનકડું પદ, એના ઉપર થોડી વાર આપણે સત્સંગ શ્રવણ કરીશું. આ નાનું પદ, એના વિશે આપણે થોડી વાર સત્સંગનું શ્રવણ કરીશું. હે પામ્યા પામ્યા રે ભવ જળ પાર શ્રી હરિ સંત મળે, પામ્યા પામ્યા રે ભવ જળ પાર શ્રી હરિ સંત મળે, પામ્યા પામ્યા રે ભવ જળ પાર શ્રી હરિ સંત મળે, પામ્યા પામ્યા રે ભવ જળ પાર શ્રી હરિ સંત સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી યમદંડ ગ્રંથ એના અંતમાં આ પદ લખે છે. આમ તો યમદંડ ગ્રંથ એવો છે, કોઈ વાંચે કોઈ સાંભળે એકવાર તો એના રૂવાડા ઊભા થઈ જાય, કંપી ઉઠે, ધોળા દિવસે તારા દેખાઈ જાય. પરંતુ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ આ ગ્રંથના અંતમાં એટલી મોટી કૃપા કરી, સ્વામી જાણે કે આપણને માર્ગ બતાવે છે. આ સંસાર એ તો સાગર છે. સાગર કેવો હોય, મીઠો કે ખારો? બોલો તો ખરા, ચાખ્યું છે પાણી ક્યારે? અમુક લોકો હા પાડે છે, ચાખ્યું લાગે છે ક્યારે. સંસાર એ સાગર છે, સાગરનું જળ ખારું છે, પીવા કામ લાગે એવું નથી. એમાં સંસારમાં ગમે એટલું તમે મહેનત કરશો, ગમે એટલું તમે આમાં ગમે એટલું તમે લોહી રેડશો, પણ અંતે આ સંસારનો સાગર કેવો છે? ખારો છે, ખારો જ છે. કોઈનો મીઠો થયો નથી, કોઈનો થવાનો પણ નથી. સ્વામીએ અદ્ભુત વાત આપણને એક ચાવી રૂપે બતાવી છે. સ્વામી એમ કહે છે, ભવ જળ, આ સંસાર રૂપી સાગર, એને પાર ઉતરવા માટે એક જ માર્ગ છે, કા ભગવાન શ્રીહરિ મળે, કા ભગવાન શ્રીહરિને મળેલા સાચા એકાંતિક સંત મળે, આના સિવાય ત્રીજો કોઈ માર્ગ નથી. અદ્ભુત સ્વામીની આ એક આખું પદ તમે જુઓ. આપણે ત્યાં સાહિત્યની અમુક પ્રકારની રચનાઓ હતી, જે ધ્રુવપદ કહેવાય. બે કડી પૂરી થાય પછી એક કડી પાછી રિપીટ થાય, આપણા કીર્તનોમાં જોયું છે ને તમે, દરેક બે કડીએ એક કડી પાછી રિપીટ થાય. પણ અમુક કાવ્ય રચના એવી હોય કે જેમાં દરેક અડધી કડીએ અડધી કડી રિપીટ થાય, એટલે 50% બીજું બધું અને 50% ખાલી આટલું જ. કયું? શ્રીહરિ. થોડું બોલો, તમારા પાસે પાકું કરાવ, બોલો કયું?
સ્વામીએ લગભગ એટલા બધા પ્રશ્નોના જવાબ હવે હું બોલું છું, તમે બધા બોલજો. પામ્યા પામ્યા રે ભવ જળ પાર, શ્રી હરિ સંત મળી બોલવાનું તમારે. પ્રશ્ન હું પૂછીશ, જવાબ તમારે આપવાનો છે. કહેવાય છે ને, સભી પ્રશ્નો કા એક હી જવાબ, બધા તાળાની એક જ. પામ્યા પામ્યા રે ભવ જળ પાર, સમજાઈ ગયો? હવે આ સંસાર રૂપી સાગરને પાર કોણ પામે છે? શ્રીહરિ. કા શ્રીહરિ મળે કા તો સંત મળે. વામ્યા વામ્યા રે દુઃખ અપાર, થોડું જોરથી બોલશો તો મજા આવશે. જામ્યા જામ્યા રે સુખ ઉરમાય, હવે રાગે આવી ગાડી. સરિયા સરિયા રે સર્વે કાજ, અદભુત સ્વામી લખ્યું છે. ભર્યા ભર્યા રે અભરે આજ, ઠર્યા ઠર્યા રે પામી સુખ ઠામ. આ બધા પ્રશ્નોનો સ્વામી એક જ જવાબ આપે છે, લીધો લીધો રે પૂરણ લાવ. હવે તમે પાક્કી કડી કરી લીધી, બરાબર? હવે આપણે સમજીએ તો મજા આવશે. સ્વામી એમ કહે છે, અદ્ભુત સ્વામીના શબ્દો છે, જુઓ. એ પામ્યા પામ્યા રે ભવ જળ પાર, શ્રી હરિ સંત મળી. પામ્યા પામ્યા રે ભવ જળ પાર, શ્રી હરિ સંત મળી. પામ્યા પામ્યા રે દુઃખ પાર, શ્રી હરિ સંત મળી. પામ્યા પામ્યા રે દુઃખ પાર, શ્રી હરિ સંત મળી. જામ્યા જામ્યા રે સુખ ઉર, જામ્યા જામ્યા રે સુખ ઉરમાય, શ્રી હરિ સંત મળી. સરિયા સરિયા રે સર્વે કામ, શ્રી હરિ સંત મળી. સરિયા સરિયા રે સર્વે કાજ, શ્રી હરિ સંત મળી. પામ્યા પામ્યા રે ભવ જળ પાર, શ્રી હરિ સંત મળી. પામ્યા પામ્યા રે ભવ જળ પાર, શ્રી હરિ સંત મળી. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી એમ કહે છે, જેને ભગવાન મળ્યા જેને સંત મળ્યા, યા સંસારના સાગરને પાર થયા, જેને ભગવાનને સંત નથી મળ્યા, એ બધા સંસારમાં ડૂબકા ખાય છે. અને આમય તમે જુઓ, વચનામૃતમાં ભગવાન શ્રીહરિ એમ કહે, જ્યાં જ્યાં કલ્યાણની વાત વચનામૃતમાં આવી ત્યાં તમે જુઓ. વચનામૃત પ્રથમનું 54મું, સારંગપુરનું 7મું, મધ્યનું 54મું, જ્યાં જ્યાં અંત્યનું 7મું, જ્યાં જ્યાં વચનામૃતમાં કલ્યાણની વાત, મધ્યનું 59મું, ત્યાં મહારાજે એક જ વાત બતાવી, ભગવાન અને ભગવાનના સંત એ જ જીવને માટે પરમ સુખદાયી છે. ભગવાન અને ભગવાનના સંત મળ્યા એ જ પરમ કલ્યાણ છે. અરે ગુણાત્યાનંદ સ્વામી તો ત્યાં સુધી કહે, ભગવાન અને ભગવાનના સાધુના આશરે વાદળ જેવા દુઃખ આવવાના હોય તો પણ દૂર થાય. આ સંસાર એ સાગર એવો છે, આ જગતનો સાગર તમે જુઓ, ખારું પાણી છે, ઊંચા ઊંચા મોજા છે. થોડી વાર સારું લાગે દરિયામાં, હા, કેટલી વાર ફરવા જાઓ થોડી વાર, ત્યાં સુધી દરરોજ સારું ન લાગે. અમારો અનુભવ કહું તમને, અમે સીસલ્સમાં ગયા. સીસલ્સમાં એવું કહેવાય, પૃથ્વી ઉપરનું સ્વર્ગ તમારે જોવું હોય તો સીસલ જવું પડે. આખી દુનિયામાં ક્લીનમાં ક્લીન જે જગ્યાઓ કહેવાય, એટલી ક્લીન આબોહવા, એટલી ક્લીન ભૂમિ, જમીન, વાતાવરણ તમે ક્યાંય જોયું? કલ્પનાતીત વસ્તુ છે. એવો કન્ટ્રી જાખો છે, 105 નાના નાના આઈલેન્ડ દરિયા વચ્ચેના, અને એટલો સ્વચ્છ, એટલો નીટ એન્ડ ક્લીન, વસ્તી પોપ્યુલેશન એકદમ ઓછું, નાના આઈલેન્ડો. આપણા કચ્છના હરિભક્તોની બહુ મોટી સંખ્યા છે ત્યાં. અમે સંતો ત્યાં ગયા, અઠવાડિયું રહ્યા. હરિભક્તોએ કહ્યું, સ્વામી એક આઈલેન્ડથી બીજા આઈલેન્ડ બે ચાર જવા જેવા છે, આપણે જઈએ. અમે ગયા, નેચરલ ત્યાં જોવા જેવી બહુ સરસ બધી વસ્તુઓ છે. એટલે હરિભક્તો કહેતા હતા કે સ્વામી આઈલેન્ડોનું ડિસ્ટન્સ ઓછું છે, આ આઈલેન્ડો ઉપર અમુક આઈલેન્ડ એવા છે કે જેની ઉપર ફોર વ્હીલ ગાડી એક પણ ચલાવવાની પરમિશન નથી, ફક્ત ગવર્મેન્ટની 5 કે 10 ગાડી ચાલતી હોય, બાકી બધી સાયકલો. ફોર વ્હીલ ગાડી ચાલે એના ધુવાડાથી વાતાવરણને નુકસાન થાય,
જેથી કરીને એ આઇલેન્ડો પ્રિઝર્વ રાખ્યા છે. તમે નહીં માનો, આખી દુનિયાના અતિ સમૃદ્ધ બિલ ગેટ્સ જેવા માણસો એક એક બબ્બે મહિનો એ આઇલેન્ડ ઉપર સાયકલ ચલાવીને રહી છે, એવું કહે છે લોકો. અને વાત સાચી જ હશે. એટલે હરિભક્તોને એમ કે સંતોને આપણે લઈ જઈએ, પરંતુ સવાલ એ હતો કે ત્યાં પ્લેનો પણ બહુ લિમિટેડ જાય છે, એટલે બાય બોટ જવું પડે, અને સ્વામી દરિયો છે ને બહુ ભયાનક છે. નુકસાન નથી થતું, બહુ જવલ્લે જેવા કેસ બન્યા છે કે માણસો મર્યા હોય, પણ ક્યારેક ક્યારેક તુફાની દરિયો એટલો બધો મોજા મારતો હોય કે એમાં જહાજ ચાલે તો આપણને ઉલટી પણ થાય, ડર પણ લાગે, પણ ચિંતા કરવા જેવું નહીં. એટલે સંતોને એમ કે આપણે જઈએ ઠાકોરજીને લઈને મહારાજની, તો મહારાજ જોડે પછી શું ચિંતા આપણને. મહારાજને જોડે લઈને જહાજમાં બેઠા, અને દરિયાનું પાણી તમને ખબર ને ઊંચું નીચું થાય, થોડી વાર મજા પણ આવે, ખબર છે ને. પેટમાં જેમા હોય તો હિંચકા ન ખાતા હોય કેવું લાગે, વગર હિંચકે હિંચકા જેવું લાગે આપણને. એટલે સંતો કહેવા લાગ્યા કે તમે કહેતા હતા, ડરાવી દીધા કે દરિયો ભયાનક છે, ઉલટી થાય છે, લોકોને ડર લાગે એવું છે, આમાં તો કંઈ દેખાતું નથી. હરિભક્તો કે સ્વામી ધીરજ રાખો જી, આવવા દો. અમે પહોંચી પણ ગયા, કશું એવું થયું નહીં. સાંજે પધરામણી કરી, આસપાસ થોડા બે ત્રણ બગીચાઓ ગાર્ડનો તો જોઈને પાછા નીકળ્યા. દરિયામાં બેઠા ને પાછા આવીએ છીએ, સાંજનું વાતાવરણ થોડું બગડ્યું, અને પછી દરિયામાં પેલું વહાણ હલક ડોલક થવા મળ્યું, કીર્તન યાદ આવી ગયું, સાંભળા લેજો, અને એટલું બધું ઊંચું નીચું થાય, આ બાજુથી વાછત લાગે, પાણી સીધું અંદર આવે, હા આપણને લાગે ભગવાનને પકડવા કે આપણે આ દરિયાને. એ દિવસે સંતો બધા કહેતા હતા કે ભગત હવે કોઈ પણ સંતો આવે તો આ ધંધો ના કરતા તમે, લો સાગરનું કામ આવું છે, તમે જાણો છો. જ્યાં સુધી સીધો ચાલે ત્યાં સુધી વાંધો નહીં, પણ સુનામી આવે તો શું થાય, જોયું છે ને વાતાવરણ સુનામીનું. હરિકેન સેન્ડી આવ્યું અહીંયા ન્યૂજર્સીમાં જ, ત્યારે અહીંયા ન્યુયોર્કનો દરિયો, ન્યુયોર્કના કાંઠા ઉપર 10-20 ફૂટના ઊંચા મોજા હતા. અમે વિડીયો જોયેલો, કેટલા કાંઠા ઉપર મોજા, કેટલા 10 ફૂટથી કેટલા ફૂટ, 20 ફૂટના મોજા. આ સંસાર પણ સાગર છે, ક્યારે શું થાય, ક્યારે સુનામી આવે, ક્યારે એમાં મોજા આવે, ક્યારે એમાં ભરતી આવે, ક્યારે એમાં ઓટ આવે, કંઈ નક્કી નથી. સ્વામી અદ્ભુત એક વાત લખી, આ સંસાર રૂપી સાગરને તરવા માટે એક નાનો એવો માર્ગ છે, કયો, ભગવાન શ્રીહરિને પકડો અને એના સંતને પકડો. ગંગાજીના કાંઠે આપણે જઈએ, હરદ્વાર હરકી પેઢીથી તમે આગળ જાઓ, ઋષિકેશ, અમે હમણાં જ જઈને આવ્યા ઋષિકેશમાં, આ સિદ્ધ ભગત જોયું હતું ને પરમાર્થ, તમે ગયા હતા ને બધે, કેવી ગંગા વહી રહી છે, કેવી ગંગા પૂરપાટ એનો પ્રવાહ જઈ રહ્યો છે, હાથી ઘોડા તણાઈ જાય, પણ ત્યાં શું કર્યું છે, આરસીસીના ઘાટ, અને ઘાટ ઉપર સાંકળો મૂકી છે, એટલે સ્નાન કરવાવાળા શ્રદ્ધાવાળા લોકોને સૂચના આપવામાં આવી છે, લખ્યું જ છે કે સ્નાન કરતા કરતા સાંકળ પકડી ના જો, બાકી અમારો કોઈ, અમારી કોઈ ખાતરી, બાકી તમારું ગંગા સ્નાન એ તમારી પાછળવાળાને પણ ગંગા સ્નાન કરવા આવવું પડે એવું થશે, પણ એ સાંકળ હાથમાં હોય, ગંગાનું ગમે એટલું પૂર હોય, ગમે એટલી ગંગા જોર કરે, પણ એ સાંકળ નાની એવી હાથમાં હોય ને તો ગંગાની તાકાત નથી તમને ખેંચીને લઈ જઈ શકે. બસ એ આ દુનિયામાં ગમે એટલું માયાનું જોર હોય, પણ આ મહારાજની નિષ્ઠા અને સદગુરુનો આશરો, આટલી સાંકળ આપણા હાથમાં હોય ને તો માયાની તાકાત નથી આપણે ખેંચી શકે. બોલો હે, આટલું કરવાનું છે. આપણે ડાયા થઈને ઘણી વાર શું કરીએ છીએ, ઘણા હોય ને નદીમાં નાવા પડે. પેલા એક મહેસાણાના ભાઈ હતા, અને પ્લેનમાં બેઠા, તો પ્લેનમાં તો તમને ખબર છે પહેલી વાર મોટી ઉંમર અને બેઠા હશે, દીકરાઓનો બહુ આગ્રહ, એટલે પ્લેન ઉપડવા વાર લાગે એટલે બેઠા બેઠા ઊંઘી ગયા. થોડી વાર થઈને જાગ્યા અચાનક, અને બાજુમાં કોઈ એમના જેવા બેઠા હશે, એમ કે પ્લેન હેન્ડતું કેમ નથી, મહેસાણાની ભાષામાં શું, તે પેલા બાજુવાળા કે હેન્ડ જ છ, મહેસાણાવાળા છે ન બોલે, છ બોલે, શું બોલે, ભાઈ ચાલે જ છે આ તો. ત્યાં પેલા મહેસાણાવાળા કે તો ઈમ ઈમ કેમ નથી થતું, એમ ગાડું ચાલતું હોય, ત્યારે પેલા ભાઈ કે આ ગાડું નથી ઈમ ઈમ થાય ને, ઈ જો ઈમ ઈમ થશે ને તો આપણે બધાય
એ ઇમિમ ન થાય એ જ સારું છે. આપણને ખબર નથી આ સંસારનો સાગર કેવો છે, કેટલો ભયંકર છે, પણ આ સંસારમાં પડ્યા છે ને બધા જાણે છે. આપણા કેટલા કવિતાઓ, પ્રાર્થનાઓ, કીર્તનો સંસારના સાગરના વર્ણન કરનારા છે, જેમાં આપણે જાણીએ છીએ, હે શામળા લેજો સંભાળ હોડી મારી દરિયે ઝૂલે છે. આ સંસાર રૂપી સાગરને પાર થવો અતિ અઘરો છે. બાલ્યાવસ્થા હોય ખબર ન પડે, યુવાની હોય ખબર ન પડે, ઘડિયાળમાં ત્રણ કાંટા તમે જોજો, સેકન્ડ હેન્ડ, મિનિટ હેન્ડ અને અવર હેન્ડ, ખબર છે ને ત્રણ કાંટા. સેકન્ડ કાંટો સતત ફરતો હોય તમને ખબર ન પડે, બાળપણ સેકન્ડ હેન્ડ જેવું છે, ક્યારે પૂરું થઈ જાય ખબર ન પડે. યુવાની મિનિટના કાંટા જેવી છે એ પણ ખબર ન પડે, પણ વૃદ્ધ અવસ્થા કેવી છે બોલો, એક એક દિવસ, એક એક યુગ જેવા લાંબા લાગે. ઘણા બધા વડીલો બેઠા છે એટલે કદાચ જાણતા હશે. હવે તો જોકે અમેરિકામાં વડીલોની માટે લીલા લેર છે એટલે વાંધો નથી બહુ, હા, પણ સમજવાનું એ છે, જો સમજણ નથી ને જીવનમાં તો યુવા અવસ્થા પણ શું. આ દેશમાં તમે જુઓ આજે યુવાનો પણ કેટલી આત્મહત્યા કરે છે, આત્મહત્યા કરનારી જાજી સંખ્યા યુવાનોની છે. ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી ઉપર હતા ત્યારની કેવી કેવી ભક્તોની ઘટના, થોડી ચરિત્રોની વાતો સાંભળીએ. ગામડી કરીને ગામ, ત્યાં પાટીદાર જ્ઞાતિના નરસિંહભાઈ ખૂબ સારા ભગવાનના ભક્ત હતા. સંતોના સંગે સર્વોપરી ઉપાસના થઈ, ધર્મ ને ભક્તિ દ્રઢ થયા. મોટી ઉંમર હતી, થોડા સમયમાં તો શરીરમાં મંદવાડ દેખાયો. મહારાજને રોજ પ્રાર્થના કરે છે, હે પ્રભુ બસ હવે આ દુઃખમાંથી છોડાવો. મૃત્યુનું દુઃખ તો એવું છે કે ગમે તેવો રાજા હોય કે ચમરબંધી હોય, એકવાર સામે દેખાવા લાગે ને એટલે મૃત્યુની ઘડીએ ભગવાનને સંભાળવા ન હોય ને તો પણ સાંભળે છે. મૃત્યુની ઘડી સામે દેખાય છે, પ્રભુનું સ્મરણ કરે છે. એમાં એક દિવસ બાજુમાં દરજી બેચરભાઈ કરીને કોઈ બિન સત્સંગી રહે, નરસિંહભાઈના મિત્ર થાય, એણે રાત્રે અવાજ સાંભળ્યો. અવાજ સાંભળતાની સાથે અચાનક જાગે, શેનો અવાજ છે? તો જુએ ઘણા બધા માણસો નગરયાત્રા, અડધી રાત્રે આટલા બધા માણસોને નગરયાત્રા શેની છે? એણે આશ્ચર્ય જોયું, નગરયાત્રામાં સફેદ હાથી જોયો. આને લાગ્યું સ્વપ્નું છે કે જાગું છું. આંખો ચોળી બૂમો પાડીને પૂછ્યું, ભાઈ કોણ છો? ત્યારે એમાંથી એક માણસ એમ બોલ્યા, તમારા ગામમાં પેલા નરસિંહભાઈ છે ને, હા, એ નરસિંહભાઈને તેડવા માટે અમારા ભગવાન સ્વામિનારાયણ એમની સાથે અમે આવ્યા છીએ, અમે મુક્તો છીએ. આને આશ્ચર્ય, તો મારો મિત્ર છે, એને તો હું સારી રીતે ઓળખું. હા બસ, તમારો મિત્ર છે, તમારા ગામનો જ છે, એને જ તેડવા જઈએ છીએ. હજી તો વાતો ચિત્તો કરે ત્યાં તો આ દરજી બેચરે એક દ્રશ્ય જોયું. સવારી જાય છે, સામે મોટું ઘર હતું, દિવાલ હતી, દિવાલની સોસરવી આખે આખી સવારી નીકળી ગઈ. હાથી પણ જતો રહ્યો, માણસો પણ જતા રહ્યા, બેચરને વિશ્વાસ આવી ગયો. માનો કે ન માનો પણ આ કોઈ દિવ્ય ઘટના છે. રાત્રે ને રાત્રે તૈયાર થઈને ફટોફટ આવે છે નરસિંહભાઈના ઘરે. ત્યાં તો એને દ્રશ્ય જોયું. નરસિંહભાઈ હાથ જોડીને કહે છે, મને ભગવાન તેડવા આવ્યા છે, હું ધામમાં જાઉં છું અને દેહ છોડી દે. બેચર ભટ્ટ, પેલો બેચર દરજી, હજી સમાચાર આપવા આવે છે, પણ ત્યાં તો નરસિંહભાઈ દેહ છોડી દીધા. બેચરભાઈને મનાઈ ગયો કે નરસિંહ સાચો, એના ભગવાન પણ સાચા. નરસિંહભાઈ દેહ છોડ્યો, ભગવાન સ્વામિનારાયણના દિવ્ય દર્શન થયા. બેચર દરજીના મનમાં થયું, મારે પણ સ્વામિનારાયણના સાધુને શોધવા છે. સંતો વિચરણ કરતા કરતા પધાર્યા. આ બેચરે સંતોને વાત કરી કે અમારા ગામમાં નરસિંહ મારો મિત્ર હતો, આવી રીતે ધોળો હાથથી લઈ ભગવાન સ્વામિનારાયણ પધાર્યા, દિવાલ સોસરવા નીકળી ગયા અને એને ધામમાં તેડી જાય. કળિયુગમાં આવું કૌતુક મેં આંખોથી જોયું. ત્યારે સંતોએ કહ્યું કે બેચર, નરસિંહ તો ભાગ્યશાળી, પણ નરસિંહની મિત્રતાને લીધે તું પણ ભાગ્યશાળી કે ભગવાન સ્વામિયાને તને દર્શન દીધા. મહારાજે કામ કેવું કર્યું તમે જો. જગતમાં કહેવાય છે ને, એક પંથ દો કાજ. બેચરે કહ્યું, મારે ભગવાન સ્વામિયાના ભક્ત થવું છે, શું કરવું પડે? સંતોએ માર્ગ બતાવ્યો, વર્તમાન ધારણ કરો, સાધુ પાસે કંઠી પહેરો. બેચરને આશ્ચર્ય થયું, શું હું આટલું કરીશ તો મને ભગવાન સ્વામિયાને તેડવા આવશે? મારો અંતકાળ આવો સારો જશે, દુઃખ વિનાનો? ત્યારે સંતોએ કહ્યું, ભગવાન તો અતિ દયાળુ છે,
તું એકવાર શરણાગતિ સ્વીકાર, તારો અંતકાળ પણ પેલા નરસિંહની જેમ અતિ દિવ્ય થશે, ભગવાન આવશે ને તને ધામમાં તેડી જશે. શાસ્ત્રો એમ કહે છે મૃત્યુનો સમય સાગર જેવો છે. વચનામૃતમાં મહારાજે કહ્યું આ જગતના બીજા સુખ દુઃખ કેવા છે, નદી જેવા. નદીને તમે તરતા આવડતું હોય તો તરી જાઓ, પણ તરતા ન આવડતું હોય તો નાવ હોય તો પણ ચાલે, બરાબર. પણ દરિયાને તમને તરતા આવડતું હોય તરી શકો? કોઈ બોલ્યા નહીં એટલે મને લાગે તરવાની તાકાત વાળા બેઠા લાગે છે. અમેરિકા વાળા જલ્દી જવાબ તો આપે જ નહીં, એ વાત તો મેં જોઈ પહેલેથી. હા પ્રેમજી દાદા, સમુદ્ર હોય ત્યાં તરતા આવડતું હોય એના માટે, તરતા ન આવડતું હોય એના માટે, બંને માટે એક જ માર્ગ છે. જો નાવ મળે ને તો જ પાર પડે, બાકી પાર ન પડે. મૃત્યુનો સમય સાગર જેવો છે, આ સંસાર એ પણ સાગર જેવો છે. સ્વામી કેવું સરસ લખે, જુઓ. પામ્યા પામ્યા રે ભવ જળ પાર શ્રી હરિ સંત મળી, પામ્યા પામ્યા રે ભવ જળ પાર શ્રી હરિ સંત મળી, હે પામ્યા પામ્યા રે ભવ જળ પાર શ્રી હરિ સંત મળી, પામ્યા પામ્યા રે ભવ જળ પાર શ્રી હરિ સંત મળી. કેટલી કથા તમને સુરત ની અંદર એક ભગુભાઈ કરીને એવો ભારે માણસ, માથા ભારે માણસ, આખું ગામ એને ભગલો કહીને જાણે. આ ભગલો એનું ખ્યાતનામ એવું હતું કે કોઈના ઘરે આગ લગાડવી હોય, બે માણસને ઝઘડો કરાવવો હોય તો ભગુને ત્યાં પહોંચાડવો. એની છાપ જ એવી કે બે માણસ મિત્રતાથી રહેતા હોય, સંપીને રહેતા, એના ભગલો જો અઠવાડિયું ત્યાં ભેગો થાય ને તો એવા ભાગ પાડે, એવી ફાચર મારે ને, નારદજી જેવું કામ. બોલો, આ બધું ચોરને કે ધનજીભાઈના ઘરે જજે, અને ધનજીભાઈને કે આજે રાત્રે દરવાજો ખુલ્લો રાખજો, જો લક્ષ્મીજી પધારે છે કે નહીં, એવો તાલ જમાવે ને. ઘણાવા હોય વગર વાકે એની ખ્યાતનામે. રવિશંકર મહારાજ એમ કહેતા કોઈક જ એવા હોય કે તૂટેલાને જોડી શકે, બાકી જાજા તો કેવા હોય, જોડેલાને બધા ભગલા ભગલાના જ અવતારો જાજા હોય. આ ભગુભાઈ એની છાપ એવી, એવો ઝઘડાખોર માણસ, એવો કજિયાળો માણસ, માથાભારે માણસ, ઝઘડો કરે ને બીજા પાસે ઝઘડો કરાવે. એને કોઈ શાંતિથી બેઠા હોય ગમે નહીં. ઘણા માણસો આવા હોય એને શાંતિ જ ન ગમે. બોલો, એક ભાઈ સ્વામીજી પાસે આવ્યા કે સ્વામીજી કંઈક શાંતિ થાય એવો ઉપાય બતાવો ને, શું કરું તો મને શાંતિ થાય, કંઈક કહો ને. ત્યારે સંતે ટૂંકો જવાબ આપ્યો, તમે જે કરો છો ને બંધ કરી દો એટલે શાંતિ જ છે. શાંતિ માટે કંઈ નવું નથી કરવાનું, શું કરવાનું છે, જે કરો છો એ. વાત સાચી ખોટી, અશાંતિ ઊભી કોણે કરી, આપણે જ કરીને. તમે જે કરો છો એ બંધ કરી દો એટલે પરમ શાંતિ છે. આટલામાં શાંતિ છે, આટલામાં સુખ છે. આ ભગુભાઈ એવા ભારે માણસ, કેટલાને ઝઘડો કરાવેલો, અને એમાં સંતો આવેલા, સંતોના રંગે સત્સંગ ચડ્યો. સત્સંગ એવો ચડ્યો, આપણે જાણીએ છીએ કેટલા ભગુભાઈ જેવા બેઠા હશે, માથા ભારે હશે, સ્વભાવો કેવા હતા, પણ આપણે જાણીએ છીએ આ સંતો મળ્યા, આવા ગુરુદેવ મળ્યા, અને આજે આપણે જોઈ શકીએ લોયાધામના યુવાનો કેવા બેઠા છે આ સભામાં. હે, આપણને એમ લાગે અક્ષરધામની સભા બેઠી હોય ને એવી દેખાય આ સભા. કારણ શું? સંત મળ્યા. મેં તમને કહ્યું ને 100 પ્રશ્નની એક જ ચાવી છે. આ ભગુભાઈ સત્સંગી થયા, કંઠી પહેરી, તિલક ચાંદલો કર્યો. હવે આ સીધા થયા ને તો આખું ગામ એને હળી કરે. ઘણીવાર તમને ખબર ને, આવો માથાભારે માણસ પછી સીધો થાય ને, આખું ગામ એને ખીજવે. એ ભગલા તું ભગત થયો? પેલું કહે ને કે બિલાડી ગમે એટલી ડાય થાય તોય ઉંદર છોડે. અરે ભગલા તું ભગત થયો? ભલે તે કંઠી પહેરી, ભલે તે ચાંદલો કર્યો, પણ અમે તને ઓળખીએ. આ ભગુ માથાભારે માણસ તો હતો ને, પણ હવે ડાયો થયો હતો, એટલે બીજો ઝઘડો ન કરે, પણ બધાને ખુલ્લી છાતીએ કહેતો ફરે, જુઓ હું આ ભગત છું ને, તમે જોજો મારો અંતકાળ આવે ત્યારે ખાતરી થઈ જશે તમને, મેં ભક્તિ સાચી કરી હશે તો મારા ભગવાન મને ધામમાં તેડવા આવશે, તમે જોજો.
આટલું બધાને કહેતો ફરે, કોઈ માણસોને વિશ્વાસ ના આવે. સુરત શહેરના ઘણા બધા લોકો જાણે એવી ઘટના ઘટી. ભગવાન સ્વામિનારાયણ ધોળા દિવસે અક્ષરધામના મુક્તોને લઈને આવે, સુરતના રાજમાર્ગો ઉપર સવારી ઉતરે. સુરતના માણસો આશ્ચર્યચકિત થઈને જોવા લાગ્યા, આ કોણ છે, ક્યાંના માણસો છે, આટલા બધા માણસો ક્યાંથી આવ્યા છે, ક્યાં જઈ રહ્યા છે. અને પાછળ પાછળ લોકો જોડાયા, ખબર પડી ભગુના ઘરે માણસો પહોંચી ગયા. ભગવાન સ્વામિનારાયણ ધોળા દિવસે સુરતના લોકો જુએ એવી રીતે આ ભગુભાઈને પોતાના ધામમાં તેડી ગયા, ત્યારે જય જયકાર થયો મહારાજનો વિચાર. હે, કહેવા એ માંગુ છું, સ્વામી એમ કહે છે, જુઓ, હે પામ્યા પામ્યા રે ભવ જળ પાર શ્રી હરિ સંત મળી, પામ્યા પામ્યા રે ભવ જળ પાર, તાળી પાડીને ગાઈએ બધા, આટલા બધા ભક્તો મળી, પામ્યા પામ્યા રે ભવ જળ પાર શ્રી હરિ સંત મળી, પામ્યા પામ્યા રે ભવ જળ પાર શ્રી હરિ સંત મળી, પામ્યા પામ્યા રે દુઃખ પાર શ્રી હરિ સંત મળી, પામ્યા પામ્યા રે દુઃખ અપાર શ્રી હરિ સંત મળી, પામ્યા પામ્યા રે દુઃખ પાર શ્રી હરિ સંત મળી, પામ્યા પામ્યા રે દુઃખ અપાર શ્રી હરિ સંત મળી. સ્વામીએ કેટલી અદ્ભુત વાત કરી. પ્રશ્ન ગમે તે તમે લાવો, જવાબ એનો એક જ છે. દુઃખ ટાળવું છે તો શું કરવું પડશે? શ્રીહરિ સંત મળી. સુખ મેળવવું છે તો શું જવાબ છે? થોડું જોરથી બોલો. આ બહુ સરસ વાત છે. તમને એક આજે પણ તમને ખબર છે, અત્યારે મુસાઈરો, હમણાં સંતોની શિબિરમાં મુસાઈરો હતો, બહુ સરસ સંતોએ મુસાઈરો રજૂ કર્યો. તમારે નાની વાત યાદ રાખવાની છે, આ સંતો કહે તેમ કરો. બોલો થોડું જોરથી, જમણો હાથ મુઠ્ઠી વાળીને ઊંચો કરો ને બોલો, આ સંતો કહે તેમ કરો. બરાબર, કેતુલ ભગતને ફાવે છે, ઇલેક્શનમાં ચાલે એમ છે. હાથ ઊંચો કરીને, આ સંતો કહે તેમ. હવે હું બોલું છું, તમારે એટલું જ બોલવાનું પાછળથી. બધા પ્રશ્નની એક જ ચાવી છે, વચનામૃત વાંચો, સ્વામીની વાતો વાંચો, નિષ્કુળાંત કાવ્ય વાંચો, તો આપણે શરૂ કરીએ. બરાબર, હવે બોલજો, દોષ જો ટાળવા હોય તો, હા હાથ બરાબર ઊંચો કરો, દોષ જો ટાળવા હોય તો, ભગવાન જો ભાળવા હોય તો, અને પાપ જો બાળવા હોય તો, અને સ્વભાવ જો ટાળવા હોય તો. કેટલી સરસ વાત છે આ બધા. આ તો બહુ લાંબી કથા છે, આ બીજી કથા ચાલુ થશે આપણે. પણ કહેવાનું શું? વચનામૃતનો સાર, ભગવદ્ ગીતાનો સાર, ઉપનિષદોનો સાર, અરે વેદનો સાર એટલો જ છે, ભગવાન મળે અથવા તો ભગવાન જેને મળી ગયા હોય, ભગવાનનો જેને અનુભવ કરી લીધો હોય, એવા ભૌમ્યા ભગવાનના બ્રહ્મનિષ્ઠ સદગુરુ મળે, આ બે જેને મળી ગયા ને એમ સમજો અક્ષરધામમાં બેસી ગયો. વચનામૃત મધ્યનું 59મું કહે છે, આપણને મળી ગયા છે એવા સંત જેના દર્શન કરીએ આપણા હૃદયમાં હા પડી જાય. નિષ્કુળાંત સ્વામી અદ્ભુત એક વાત કરે છે. સ્વામી એમ કહે છે, અપાર દુઃખ હોય, આ સંસાર તો દુઃખનો સાગર છે, દુઃખ જ ભર્યું છે, પણ ચિંતા ન કરતા, વામ્યા વામ્યા રે દુઃખ અપાર શ્રીહરિ સંત મળી. ખોલડિયાદ ગામમાં રૂડા સિંધવ કરીને હરિભગત હતા, અતિ ગરીબ હતા, પરિસ્થિતિ એટલી બધી દયનીય, લોકોને દયા આવે, પણ આ ભગતના હૃદયમાં ભક્તિ એનું ભાથું એવું હતું, ભક્તિની ખુમારી એવી હતી, આખો દિવસ ભરેલા ભરેલા રહે. બધા ભક્તોને મારી વિનંતી, પાછળ બેઠેલા ભક્તો આ બાજુ ખુરચી ઉપર બેસજો હવે, અને બહેનો જે બેસી શકતા હોય ઉપર, એ બધા બહેનો જો ઉપર જતા રહે એટીકમાં, આજે પૂજ્યપાદ ગુરુજી થોડી જ વારમાં આપણને સભામાં દર્શન દેશે. આપણે ખૂબ તાળીઓથી વધાવીએ વાળા ભક્તો. સાથે સાથે આનંદની વાત કે આજે આપણા મંદિરમાં આપણા ટાઉનના મેયર, એ તો આપણા લોયાધામ પરિવારના એક સત્સંગી જેવા છે, પણ એ મેયરને આપણા ગુરુજી પ્રત્યે એટલો બધો ભાવ છે, ગુરુજીના દર્શન કરવા માટે મેયર આવે છે, અને મેયરશ્રીની સાથે
આ નજીકના આખા કાઉન્ટીના જે સેનેટર છે એ પણ આપણા મંદિરમાં આવવાના છે. ખૂબ ડિસિપ્લિનથી આજે આપણે બેસીએ. અમેરિકન સેનેટર એ પણ આપણા મંદિરમાં આવશે. આપણા ટાઉનના જે મેન પ્રિસ્ટ પાદરી છે સેન્ટ જ્હોન, સેન્ટ એન ચર્ચના, એ સેન્ટ જ્હોન જે છે પાદરી, એ પણ આજે આપણી સભામાં આવવાના છે. ત્યારે આ અમેરિકન મહાનુભાવ આવશે. આપણે બધા હાજર છીએ. આજે દેશ અને પરદેશના ભક્તોની આ લોયાધામમાં અક્ષરધામ જેવી સભા થવાની છે. માટે જે બહેનો બેસી શકે એવા હોય તો ઉપર ચડીને ઉપર સાનુકૂળતાથી બેસી શકાશે, નીચે એટલી જગ્યા ખુલી રહેશે. કારણ કે મેયર એમના બહેનો પણ આજે, અમેરિકન ભાઈઓ પણ આજે સભામાં આવવાના છે. બહેનો વિભાગમાં પણ બેઠક વ્યવસ્થા સારી હોય તો આપણી ડિસિપ્લિન જોઈને એ લોકો ઘણું બધું શીખીને જાય, નહીંતર તો એ લોકો જાણે છે કે ઇન્ડિયન પીપલ આર બોલ્યા ખરા કોઈક, હા એક બે બોલ્યા બહુ જાજા ન બોલ્યા. આ સંસાર તમે જાણો છો ક્યારે દુઃખ કહેવાય છે ને, 12 સાંધે ને 13 તૂટે. આમાં તો એવું છે, આ રૂડા સિંધવ ગરીબ હરિભક્ત, પરિસ્થિતિ નાજુક, પણ હૃદયમાં ભક્તિની ખુમારી એવી, પણ તેમ છતાં દુઃખ એ તો દુઃખ જ છે ને. ભગવાન મોરે નૈયા પાર લગા દેના, પાર લગા દેના. ઘણા હરિભક્તોના એવા દુઃખ અમે જોતા હોઈએ છીએ. ખરેખર ઘરના પ્રોબ્લેમ, દીકરાના પ્રોબ્લેમ, બિઝનેસના પ્રોબ્લેમ, પરિવારના પ્રોબ્લેમ, આપણને એમ લાગે કે આ દુનિયામાં જેટલું દુઃખ છે ને બધું દુઃખ આ એક હરિભગતના ઘરે આવી પડ્યું, એવી પરિસ્થિતિ હોય ઘણાની. જેને આવ્યું હોય જાણે વાત સાચી ને. દરેકના જીવનમાં એકાદ વાર તો કસોટીનો કપરો સમય આવતો હોય છે, પણ ઘણાના જીવન બિચારા. ભગવાન મોરે નૈયા પાર લગા દેના, અબ તક તો નિભાયા હે આગે ભી નિભા લેના, અબ તક તો નિભાયા હે આગે ભી નિભા લેના. ભગવાન મોરે નૈયા. આજે પિયુડા ઘનશ્યામ મહારાજને આપણે પ્રાર્થના કરીએ, પ્રભુ અમે આ સદગુરુની નાવમાં બેઠા છીએ, અમે આ સત્સંગની નાવમાં બેઠા છીએ, પ્રભુ બસ દયા એટલી કરજો. અમે આ સદગુરુની નાવમાં, આ સત્સંગની નાવમાં છેલ્લા શ્વાસ સુધી બેઠા રહીએ ને એ પણ બહુ મોટી વાત છે. આટલી જ પ્રાર્થના કરીએ હે. બાકી પહોંચાડવાનું કામ તો આ સદગુરુ કર્યા કરશે. હમણાં સાગરમાં વાત નહોતી આવી, સંત કેવા છે, જહાજ જેવા છે, પરિશ્રમ કોને કરવાનો છે? મહારાજે ચોખ્ખું કીધું, તમે બધા સંત રૂપી જહાજમાં બેઠા રહેજો, અમારા સંત પરિશ્રમ બધો કરશે. સંત જો આઘું પાછું કરશે એને દંડ આપશું, તમે કરશો માફ કરશું. લો આવું મહારાજ સાગરમાં ચોખ્ખું કહી દીધું. આવા મોટા સદગુરુ આપણને મળ્યા છે, જહાજ જેવા એક મહાન સત્પુરુષ. આપણે ભાગ્યશાળી છીએ વાલા ભક્તો. જીવનમાં દુઃખ એ દુઃખ છે, પણ એટલી વસ્તુ ચોક્કસ છે જેને ભગવાનનો આશરો છે ને, ભગવાનનો ભક્ત દુઃખથી ડરતો નથી. વચનામૃતમાં મહારાજ એમ કહે, મહાપ્રલય જેવું દુઃખ આવે છતાં ભગવાન સિવાય રક્ષાના કરનારા કોઈને જાણતો નથી. બલિરાજાના વચનામૃતમાં મહારાજ એમ બોલ્યા, બલિરાજાને જેમ જેમ દુઃખ આવ્યું તેમ રાજી થયા. સાચો ભગવાનનો ભક્ત ભગવાન જેમ જેમ કસણી કરે તેમ તેમ રાજી થાય કે મારી ભક્તિ એ કરીને ભગવાન મને વશ થશે. જેમ વધારે દુઃખ આવે એમ વધારે રાજી થાય. હમણાં બે દિવસ પહેલા ધીરજ આખ્યાનની કથા શરૂ થઈ. નિષ્કામ સ્વામીએ સરસ વાત કરી હતી. નિષ્કુળાનંદ સ્વામીએ પણ સરસ ધીરજ આખ્યાનની શરૂઆતમાં વાત કરી કે ભગવાનના ભક્ત માટે તો સુખ એ કૃપા નથી, દુઃખ એ કૃપા છે. આપત્તિ એ ભગવાનના આશીર્વાદ છે. એના જીવનમાં આપત્તિ આવે ને તો એમ મને મને આશીર્વાદ મળ્યા, દુઃખ આવે ને તો એમ મને ભગવાનની મારા ઉપર કૃપા થઈ. વાસના ટાળવી હશે તો ભગવાન એ રીતે ટાળે છે, ભગવાનની આ લીલા છે. રૂડા સિંધવ ખોલડિયાદ ગામના સારા હરિભક્ત, પરિસ્થિતિ ખરાબ, એમાં એકવાર શ્રીજી મહારાજ પધાર્યા. રૂડા સિંધવે જેવું તેવું ગોદડું હશે મહારાજને પાથરી આપ્યું. મહારાજ બેઠા. મહારાજ કે
રૂડા, અમે તારા ઘરે પધરામણી કરવા નથી આવ્યા, એક વાત કરવા આવ્યા છે. બોલો ને મહારાજ, તારા ઘરમાં દાણા કેટલા છે? અરે મહારાજ, આ ગરીબના ઘરમાં વળી દાણા કેટલા હોય? જેમ તેમ કરીએ ત્યારે દિવસ પૂરો થાય છે. શ્રીજી મહારાજ કહે, ગાંડા, તમે અમારા ભગત છો, પણ સંસારની રીત તો સંસારની રીતે જ ચાલે, માટે સંસારમાં તો સાવધાન થઈને વ્યવહાર કરવો જોઈએ. અમારી ચેતવણી સાંભળો, દુકાળનું વર્ષ શરૂ થઈ રહ્યું છે, સમય ખરાબ આવી રહ્યો છે, માટે તમારા ઘરમાં નાણાં હોય તો નાણાં કાઢીને દાણા લાવી દો. રૂડા સિંધવે હાથ જોડ્યા, પ્રભુ, આ ગરીબના ઘરમાં દાણા નથી તો નાણાં હોય ખરા? મહારાજ કહે, તો સારું, તારા ઘરમાં જો કોઈ ઘરેણા પડ્યા હોય ને તો ઘરેણા વેચીને પણ દાણા લાવો. ત્યારે પેલા રૂડા સિંધવે હાથ જોડ્યા, અરે દીનાનાથ, તમે એટલું તો સમજો, જેના ઘરમાં દાણા નથી, નાણાં નથી, ત્યાં પછી ઘરેણા ક્યાંથી હોય? મહારાજ કહે, તો એક કામ કરો, તમારી જમીન કે મિલકત હોય એના ઉપર કોઈ ગીરવે જો આપતું હોય બરાબર, તો જમીન કે મિલકતને ગીરવે મૂકીને પણ પૈસા ઉછીના લઈને પણ દાણા ભેગા કરો. ત્યારે આ રૂડા સિંધવે કહ્યું, મહારાજ, આખા ગામમાં બધા માણસો મને ઓળખે છે, હું ગમે એટલી વસ્તુ ગીરવે મૂકું ને તો એક રૂપિયો કોઈ મને ઉછીનો ન આપે, આવી મારી છાપ છે ભગત તરીકે. બોલો, ઘણીવાર બિચારા ભગત એવા હોય, શું કરે? પેલા ગામડાના બાપાને શહેરમાં છોકરો રહે, આગ્રહ બહુ, તો બાપા રહેવા આવ્યા, પણ ગામડાના જ કપડાં ગંદા, ઘેલાને ચોઈની એ જ પહેરે બાપા. એટલે છોકરા એક દિવસ કીધું કે બાપા, તમે આવા કપડાં પહેરો, થોડા સારા પહેરો ને. તો કે દીકરા, ઘરમાં બધા આપણને ઓળખે જ છે, હું સારા કપડાં પહેરીશ તો બધા જાણે કે આ તો દાદા જ છે ને, આવા જ સ્વભાવ છે ના. હવે શા માટે, હવે 80 વર્ષ કાઢ્યા, તમે 5-10 વર્ષ માટે હું કપડાં બદલવા? રહેવા દેને અમારી સ્ટાઇલ પ્રમાણે, અમને આ જ ફાવે, ઘરમાં બધા ઓળખે જ છે. એમાં મહિનો થયો ને પછી બહાર જવાનું હશે, એટલે ફરી છોકરાએ કીધું, બાપુજી, આજે તો આપણે બહાર જવાનું છે, હારા કપડાં પહેરો ને. ત્યારે બાપુજી કીધું, દીકરા, ત્યાં કોઈ મને ઓળખતું જ નથી, શું કામ હારા કપડાં બદલાવે છે મને? બાપાને તાળીઓથી વધાવો, એનો મિજાજ જુઓ. ઘરમાં કોઈ બધા ઓળખે જ છે, અને બહાર મને કોઈ, હું હારા ગમે એટલા પહેરીશ તો કોઈ મને ઓબામાં માનવાના, કોઈ ઓળખતું જ નથી. વાત એકદમ સાચી, એમ ઘણાની બિચારાની છાપ એવી હોય, એવા ભગત હોય નરસિંહ મહેતા જેવા. મહારાજ, મને ઉછીનું એક વસ્તુ મળે એવી પરિસ્થિતિ આ ગામમાં નથી, બધા મને ઓળખે, આ તો ભગત છે, એની પાસે કશું નથી, આપણે આપશું તો આપણું ગાંઠનું જશે. પેલી વાત છે ને, ચોર ચોરી કરવા આવ્યો ભગતના ઘરે. બોલો, ચોરે જોયું કે બે બાજુના દરવાજા ખુલ્લા છે, ચોર ભૂલો પડ્યો, અંદર ઘરી ગયો. એને થયું કે આવું ઘર મળે કોઈ દિવસ, બે બાજુના દરવાજા ખુલ્લા, આગળનું પાછળનું. અને ભગત તો બિચારો ઘસઘસાટ ઊંઘે જમીન ઉપર. એટલે ચોરને તો એમ થયું કે ઓહો, આ ઘરમાંથી બધું આપણે 100% મળી જવાનું. એટલે મોટી સારી ચાદર હશે અને જમીન ઉપર પાથરીને ચારે બાજુ ફાફા મારે, ત્યાં ભગત સૂતેલો ને ઠંડી લાગતી, ચાદર ઓઢીને સૂઈ ગયો. એમાં પેલો ચોર છે ને જતો હતો, એટલે ભગતે બૂમ પાડી, એને કશું મળ્યું નહીં. ભગતે કહ્યું, ભાઈ જે હોય તે, જતા જતા દરવાજો બંધ કરી દેજો. ત્યારે પેલા ચોરે જતા જતા કીધું, ભાઈ, તારા ઘરમાં લઈ જવી એકે વસ્તુ નથી, મારા જેવો બીજો કોઈક આવશે ને તો પાથરવાનું આપીને જશે, રહેવા દે. તું રૂડો સિંધવ, આ ભક્ત કેવો? મહારાજે કહ્યું, અરે પણ રૂડા, તારા ઘરની તને ચિંતા નથી, અમે તારી ચિંતા કરવા આવ્યા છીએ, ચેતવણી આપવા આવ્યા છીએ, દાણા વગર શું કરીશ તું, આ દુકાળિયું વર્ષ કેમ પૂરું કરીશ? ત્યારે રૂડા સિંધવે હાથ જોડ્યા, મહારાજ, તમે તો દીનાનાથ છો, ભક્ત વત્સલ છો, મને વેલો ધામમાં તેડી જજો. મહારાજ કે, એમ થોડું ધામ અપાય? ચાલતું, અમારી સાથે સુરા બાપુને ત્યાં લોયા લઈ જઈએ, સુરા બાપુ બહુ ઉદાર છે, એની પાસે અમે તને જમીન અપાવશું, તું જમીન ખેડજે, એમાંથી કંઈક તને મળી રહેશે. ત્યારે રૂડા સિંધવે કહ્યું, મહારાજ, અમને નાડોદાને જમીન ખેડતા ક્યાં આવડે છે, અમને વાડી કરવાનું ક્યાં ફાવે આ બધું? મહારાજ કીધું કે વાડી કરતા નથી આવડતી, ઘરમાં દાણા નથી, ઘરમાં નાણાં નથી, ઘરમાં ઘરેણાં નથી. ભલા માણસ આટલો બધો માથે પડેલો, ઘણા માથે પડ્યા હોય પણ કેવા માથે પડ્યા હોય? મહારાજે કહ્યું, તે કંઈ આ વખતે ખેતરમાં કંઈ વાવ્યું છે? મહારાજ, થોડી જમીન ખેડવા લીધેલી, અને એ જમીનમાં બાજરો વાવ્યો છે, પણ આખા ગામમાં ક્યાંય વરસાદ પડ્યો નહીં, બાજરો તો થુંબડા થઈ ગયા છે, આજે થુંબડા ઉપાડવા જવાનું હતું પણ તમે પધાર્યા એટલે હવે કાલે જશું. મહારાજ કે, ચાલો, તારા ખેતરમાં અમારે જોવા છે થુંબડા. મહારાજ આવ્યા, ખેતરમાં જોયું,
વરસાદ નહોતો વરસ્યો, બધું બાટું થઈ ગયેલું ચારે બાજુ. શ્રીજી મહારાજે જોયું, મહારાજે કહ્યું કે હવે જો વરસાદ થાય તો, મહારાજ હવે વરસાદ થાય તો શું કરવાનું? સુકાણા મોલ સૃષ્ટિના પછી વૃષ્ટિ થયાથી શું? મહારાજ કે એક કામ કર, તું સૂઈ જાવે, અમે જાગીશું તારા વતીથી. આમ કહીને મહારાજ ગયા. રૂડો સિંધવ તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતો ઘરે આવીને સૂઈ ગયો ખરેખર, હા, નિશ્ચિંત થઈને. શ્રીજી મહારાજને થયું જેવો તેવો તો એ અમારો ભગત છે ને, એની આબરૂ જશે તો ગામમાં 5-50 માણસો એમ કહેશે સ્વામિનારાયણનો ભગત હતો, કંઠી પહેરતો હતો, તિલક ચાંદલો કરતો હતો, પૂજાપાઠ કરતો હતો, ધર્મ નિયમ પાળતો હતો, છતાં જો કેવો દુઃખી થયો. મહારાજની ચિંતા થઈ, મહારાજે ચરિત્ર કર્યું. આખા ગામના માણસો બીજે દિવસે સવારે આ રૂડા સિંધવને કહેવા આવ્યા, રૂડા રૂડા તારા ખેતરમાં પાણી દેખાણું, તારા ખેતરમાં વરસાદ થયો લાગે છે. રૂડો માને નહીં, બધા જોવા આવ્યા. 2-4-5 દિવસ રોજ રાત્રે વરસાદ પડે એક જ ખેતરમાં, હા. આખા ગામના માણસોએ જોયું, આખા ગામમાં એક જ ખેતરમાં પાણી પડ્યું, વરસાદ પડ્યો, પાંદડા ફૂટ્યા, અંકુર ફૂટ્યા, અને થોડા સમયમાં તો બાજરાના ડુંડા એવા નીકળ્યા, આખા ગામમાં એક જ ખેતરમાં બાજરો પાક્યો, અને ભગવાન સ્વામિનારાયણે પોતાના ભક્તની રક્ષા કરી. વિચારો તમે. કહેવાનું શું, ગમે એવું દુઃખ આવે, મોટા મોટા એવા ભગવાનના ભક્તોના આખ્યાનો છે, કા સંત મળ્યા હોય, કા ભગવાન શ્રીહરિ મળ્યા હોય, મહા દુઃખ આવવાનું હોય. ગોરાના ગામની અંદર મેરામણ ભગત એકવાર દર્શન કરવા આવે મંદિરની અંદર. ત્યારે એમનો નાનો દીકરો હતો, દીકરો અને દીકરાની માં એ દર્શન કરવા આવે મંદિરમાં. મહાપુરુષદાસ સ્વામી ત્યારે પધારેલા, સ્વામી ધ્યાનમાં બેઠા છે. દીકરાની માએ કહ્યું કે બેટા તું સ્વામીજીને દંડવત કરજે એટલે સ્વામી જાગશે. છોકરો નાનો, દંડવત કર્યા, સ્વામી તો જાગ્યા, જોયું કોઈક આવ્યું લાગે છે. દીકરો નજીક આવ્યો એટલે સ્વામીએ કહ્યું બેટા તારું શું નામ? ત્યારે એની માએ જેવું શીખવાડેલું એવું એ દીકરો સીધો સ્વામી પાસે બોલ્યો કે સ્વામીજી મારી બાએ એમ કહ્યું છે કે એવો કારમો દુકાળ પડ્યો છે, અમે તો દુઃખને સહન કરી લેશું, પણ ગામના અનેક માણસો પશુઓ દુઃખી થઈ રહ્યા છે, દાણા અને પાણી વિના વર્ષ કેમ જશે? આવી વિનંતી પેલા નાના બાળકે નિર્દોષ ભાવે મહાપુરુષદાસ સ્વામીને કરી. સ્વામી હસી પડ્યા. સ્વામી કે આ જગત કેવું છે જુઓ, દાણા ખૂટે તો એ સાધુ પાસે આવે, નાણાં ખૂટે તો એ સ્વામી પાસે આવે, કલ્યાણની વાત હોય તોય બોલો, બોલો તો ખરા થોડું. પેલી વાત છે ને, એક પટેલ ગધેડો નવો લાવ્યો માટી ઉપાડો, તો ગધેડો બીમાર પડ્યો, એટલે પટેલ મૂંઝાણા કે નવું નવું વાહન ને પાછું ખોટવાનું, બોલો. એક તો નવી ગાડી લીધી ને એમાં બગડે તો શું થાય, નવો ગધેડો લીધો અને બીમાર પડ્યો, માટી ઉપાડે નહીં બરાબર, તો પટેલ મૂંઝાયા. એમાં સ્વામી આ સ્વામી પાસે લઈ ગયો કે સ્વામી આ નવું વાહન લીધું છે ને બગડ્યું છે કંઈક ઉપાય. સ્વામી કે અમે આના ડોક્ટર નથી, પણ આ જીવ કેવો છે, ગમે તે ઉપાધિ આવે, ભગવાન અને સંતનો જેને આશરો છે ને એ તરી ગયા છે. અક્ષરાનંદ સ્વામી વાત લખી છે. સ્વામીએ કીધું ભાઈ તું આ કોને ત્યાંથી લાવ્યો છે? ફલાણા પટેલ, એ તો બહુ મોટા પટેલ છે, ત્યાં ગધેડો હતો એને લીલું ઘાસ ખાવા મળે એટલે બહુ સુખી હતો, તારા ઘરે તો સૂકું ઘાસ નાખે. હા સ્વામીજી, પણ લીલું ઘાસ મને પોસાવવું જોઈએ ને. સ્વામી કે પણ તું લાવ્યો છે તવે નાખવું પડશે ને આ તો, હે. એટલે સ્વામીએ પછી એને કહ્યું કે એક કામ કર, તું લીલું ઘાસ જો ન લાવી શકે તો લીલા ચશ્મા કરાવ અને ડાબલા ગધેડાની આંખે બાંધી દેવાના, પછી સૂકું ઘાસ નાખજે તો પણ લીલું માન ખાશે અને તારું બધું કામ કાઢશે. અને આણે એવો ઉપાય કર્યો ને પછી તો ગધેડો બરાબર કામે લાગ્યો, બોલો, હે. આ જગતમાં આવું છે. મહાપુરુષ દાસ સ્વામી હસ્યા. સ્વામીએ કહ્યું કે તારી બાને એમ કહેજે કે સ્વામીએ કહ્યું છે કે તારા બાપુજી આવતીકાલથી ખેતર ખેડવાનું ચાલુ કરી દે, વરસાદ નથી, પાણી નથી, અને શું કરવાનું છે? ઘરે આવ્યા સાંજે મેરામણ ભગત, એટલે એના ધર્મપત્નીએ વાત કરી કે સ્વામી આજ્ઞા કરી છે ખેતર ખેડવાનું ચાલુ કરી દેવાનું છે. અરે ગાંડી થામા, આ કોરી ધરતી ખેડાતી હશે? પાણી તો જોઈએ ને, ખેડીને શું કરવાનું? પરસેવો પાડીશું, બળદની કાંધ આવી જશે, આપણું હળ લાકડું હશે એ તૂટી જશે. પણ ઘરવાળા બહુ પાવરફુલ હતા,
અને આમાં એવું છે, સત્સંગમાં છે ને તમારી સંસારની બધી ગાડીઓમાં છે ને સ્ટેરિંગ આગળ આવે, આ સત્સંગની ગાડીમાં સ્ટેરિંગ ક્યાં છે? પાછળ છે. ત્યાં જો મજબૂત સત્સંગ હોય તો તમારો સત્સંગ મજબૂત. બોલો, હા, સાચી વાત કે ખોટી વાત? તમે બધા હા પાડો છેલ્લી સુધી. હા, આમ ગંભીરતાથી હા પાડે છે. સ્વામી, આજે અમે તમારી એમ જ છે પહોંચ્યા છીએ. ત્યાંથી ધક્કો ન વાગે ને. મેરામભણ ભગતના ઘરેથી કીધું, કેમ કે એક એવું કહેવાય છે કાળુ વાવડિયા જે હતા એના દીકરી એ પરણાવેલા એટલે બહુ મોટો સત્સંગનો વારસો લઈને આવેલા, એણે કહી દીધું કે આવતીકાલે તમે જો ખેતર ખેડવા નહીં જાઓ તો રોટલા નહીં મળે. શું કીધું? અને તમને જો આવું કીધું હોય તો જ બરાબર ચાલે ગાડી, બરાબર ને? નકર તો છૂટે નહીં કંઈ. હા, આને થયું કે ભાઈ આમ ઘરમાં બેસવું એના કરતા ખેતરમાં જશું. ખેતર ખેડવાનું ચાલુ. પહેલો દિવસ, બીજો દિવસ થાકી ગયા. ઘરેથી કહી દીધું સ્વામી આજ્ઞા કરી છે એટલે હવે ખેડવાનું ચાલુ જ રાખ. પણ કેટલા દિવસ? ભલે સ્વામી કીધું ચાલુ રાખો તમે. 3 દિવસ 4 દિવસ 5 દિવસ. 8મો દિવસ હતો, ખેતર ખેડતા, સૂકી ધરતી ખેડતા, બળદની કાંધ પણ આવી ગયેલી, આ પણ થાકી ગયેલા. 8મો દિવસ હળનું લાકડું કંઈક ભરાણું એ દાંતી બહાર કાઢી અને જોયું ખાડો કરીને, તો અંદરથી આખો મોટો ચરુ ચાંદીના સિક્કા ભરેલો નીકળ્યો. સ્વામીના એક વચને ધરતી ખેડી તો આખો દુકાળ પૂરો થાય એટલું ધન ધરતીમાંથી નીકળ્યું. આખો દુકાળ પોતાનો ને આખા ગામનો એ ધનમાંથી પૂરો કર્યો. વિચારો તમે. સ્વામી શું કહેવા માંગે છે? હે પામ્યા પામ્યા રે ભવ જળ પાર શ્રી હરિ સંત મળે. પામ્યા પામ્યા રે ભવ જળ પાર શ્રી હરિ સંત મળે. તાળી પાડીને બધા ભક્તો તાળી પાડીને બોલો, પામ્યા પામ્યા રે ભવ જળ પાર શ્રી હરિ સંત મળે. પામ્યા પામ્યા રે ભવ જળ પાર શ્રી હરિ સંત મળે. વામ્યા રે દુખ પાર શ્રી હરે સંત મળે. વામ્યા વામ્યા રે દુખ અપાર શ્રી હરે સંત મળે. આટલા બધા ભક્તો અવાજ આવવો જોઈએ. હા, આપણો અવાજ આજે મહારાજ સુધી, પૂજ્યપાદ ગુરુદેવ સુધી પહોંચવો જોઈએ. ભગવાન અને સંત મળ્યા એને શું શું મળે છે સ્વામી વર્ણન કરે છે. હા, સંસાર રૂપી સાગર ને તરી જાય છે. અપાર દુઃખ ગમે વાવવાના હોય. હા, વામ્યા વામ્યા રે દુઃખ પાર શ્રી હરે સંત મળે. વામ્યા વામ્યા રે દુઃખ પાર શ્રી હરે સંત મળે. પામ્યા પામ્યા રે ભવ જળ પાર શ્રી હરે સંત મળે. પામ્યા પામ્યા રે ભવ જળ પાર શ્રી હરે સંત મળે. જામ્યા જામ્યા રે સુખ ઉર માય શ્રી હરે સંત મળે. જામ્યા જામ્યા રે સુખ ઉર માય શ્રી સંત મળે. સરિયા સરિયા રે સર્વે કાજ શ્રી હરે સંત મળે. સરિયા સરિયા રે સર્વે કાજ શ્રી હરે સંત મળે. સરિયા સરિયા રે સર્વે કાજ શ્રી હરે સંત મળે. સરિયા સરિયા રે સર્વે કાજ શ્રી હરે સંત મળે. સ્વામીના શબ્દો જુઓ તો ખરા. પામ્યા પામ્યા રે ભવ જળ પાર શ્રી હરિ, યાદ રહ્યું ને તમને? વામ્યા વામ્યા રે દુઃખ અપાર, પાછા ભૂલી ગયા જુઓ. જામ્યા જામ્યા રે સુખ ઉરમાય. હા, જમણો હાથ ઊંચો કરો. જામ્યા જામ્યા રે સુખ ઉરમાય. સ્વામી એમ કહે છે સુખના થર જામી ગયા. આ શબ્દ વાપ જુઓ, જામ્યા જામ્યા રે સુખ ઉરમાય. આમ તમે આ જામ્યા શબ્દ છે ને, સ્વામી તો બહુ મોટા, આમ તો એમની કલમમાં બેસીને ભગવાન જ લખનારા હતા ને. નિષ્કુળાનંદ સ્વામી તો જાણીએ છીએ આપણે. સ્વામી એમ કહે કાળા અક્ષર કુહાડા બરોબર. મહારાજે કહ્યું તમે લીટા કરજો, કવિતા બનશે, કીર્તન બનશે. લખનારા મહારાજ હતા. સામાન્ય રીતે તમે જાણો છો આ જામવું શબ્દ ક્યાં વપરાય ખબર છે ને? કયો શબ્દ? તમે ઘરમાં છે ને દૂધ જામે ખબર છે ને? કેવું જામે બોલો તો ખરા. દૂધ જામે બરાબર છે ને? પાણી જામે થીજી જાય ત્યારે બરાબર, ઘાટું થઈ જાય. રાત જામે એવી ઊંઘ આવે
સ્વામી એમ કહે છે સુખ જામી ગયા, સુખના થર બાજી ગયા, સુખમાં અહો અહો થવા લાગ્યું, અહો અહો અંતર ભરાઈ ગયું. ક્યારે? જેને શ્રી હરિ મળ્યા, જેને સંત મળ્યા. અરે ભાદરા ગામના ડોસા ભાઈ જમવા બેઠા છે, બપોરનો સમય છે, બે સંતો નીકળ્યા, બે સંતોને થયું ચાલો ગામમાં મોટા સંતો છે દર્શન કરતા, મોટા હરિભક્ત છે દર્શન કરતા જઈએ. ડોસા ભાઈ જમવા બેઠા છે ને બે સંતો અચાનક આવ્યા. ભગતને જમતા જોઈ સંતોને દુઃખ થયું, અરે તમે આટલા મોટા ભગતને આવી દુર્દશા કેમ સ્વામી, શું તમારી થાળીમાં કોરો રોટલો ને પાણી નથી, શાક નથી, અથાણું નથી, મરચું નથી, પાપડ? આપણે તો રોટલા જોડે કેટલી વસ્તુ હોય બોલો. હવે અમારા સંતોએ તો 6 પ્રકારની છાશ ગોતી છે બોલો. ખાલી છાશ કેટલા પ્રકારની? જીરા મીઠા વાળીને, ફુદીના વાળીને, સંચળ વાળીને બોલો. હે પાછો ફુદીનો ને બધું નાખીને પૂછે, બરાબર મસાલો બાર આવે છે કે નહીં, ફુદીનો બાર આવ્યો કે નહીં, કે પછી દબાઈ છે? લો આપણને એમ થાય વાલા ભક્તો, આજની જે સુવિધાઓ આપણે ભોગવીએ છીએ ભગવાનના ભક્તો માટે, આ સુખ એટલે કે ભૌતિક સુખ એ સુખ નથી, એના માટે અંતરમાંથી મૂર્તિનું સુખ એવું આવતું હોય. જમવા બેઠા છે, સૂકો રોટલો ને પાણી છે, બીજું કશું નથી, જમે છે. સંતોએ કહ્યું આ સૂકો રોટલો, અને ડોસાભાઈ સાધુ સામે જોઈ, સ્વામી આ સૂકો રોટલો લાગે છે, આ સૂકો દેખાય છે. અરે સ્વામી આ રોટલાની અંદર તો જલેબીનો સ્વાદ, મેસૂબનો સ્વાદ, બરફીનો સ્વાદ, જે તમે મીઠાઈ બોલો બધો સ્વાદ છે. કેવી રીતે? સ્વામી કોળીએ કોળીએ સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહારાજને સંભાળીને એક એક કોળીઓ મોઢામાં મૂકું છું ને, દુનિયાના માણસો જલેબીને પેંડાને બરફી ખાતા હશે ને, એને જે આનંદ આવે ને, એના કરતાં કરોડ ગણો આનંદ આ સૂકા રોટલામાં મને આવે છે. સૂકા રોટલામાં વિચારો. જામ્યા જામ્યા રે સુખ ઉરમાય શ્રી હરે સંત મળે, જામ્યા જામ્યા રે સુખ ઉરમાય શ્રી હરે સંત મળે, જામ્યા જામ્યા રે સુખ ઉરમાય શ્રી હરે સંત મળે, જામ્યા જામ્યા રે સુખ ઉરમાય શ્રી હરે સંત મળે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે ભગવાનના ભક્તના હૃદયમાં સુખના થર બાજી ગયા હોય, સુખ જામી ગયું હોય. આપણે જાણીએ છીએ ઇતિહાસમાં કેવી કેવી કથાઓ છે. સુરદાસજી મહારાજ અંધ હતા, ભગવાનના ભક્ત હતા, રૂહાનીનું સંગીત હતું, અને સુરદાસનું સંગીત સાંભળવા માટે જહાં પનાહ અકબર આમંત્રણ મોકલે, દિલ્હીનો બાદશાહ, તમે માગો તે ભેટ આપું, માગો તેવું સ્વાગત કરું, પણ દિલ્હીના દરબારમાં આવીને આપ સંગીત પેશ કરો, રજૂ કરો, અને સુરદાસને ઠોકરાવી દે, વિચાર તો કરો. ભગવાનના ભક્તોની કથા તમે જુઓ ને, બહારના સુખને સુખ નથી માનતા. અને બહુ સાચી વાત, સુખ ક્યારેય બહારથી આવતું જ નથી. જેણે બહારથી સુખ માન્યું છે ને, એ હંમેશા દુઃખી થવાના, કારણ કે સુખ બહારથી આવતું જ નથી. સુખ તો આત્માનો ધર્મ છે, પરમાત્માનો ધર્મ છે. આત્માને પરમાત્મા અંતરમાં રહ્યા છે. અંતરમાં સમજણ જ્યારે આવી જાય ને, ત્યારે માણસ ઝૂંપડીમાં બેઠો હોય ને તો મહેલ જેવું સુખ ભોગવતો હોય, આ સમજણનું સુખ છે. સ્વામી એમ કહે છે ભગવાનની કૃપા કેવી થઈ, ભગવાનના મોટા મોટા ભક્તોના હૃદયમાં સુખના થર જામી ગયા, એના અંતરમાં આઠે પહોર આનંદ 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 છવાયેલો રહેતો હતો. મહારાજના સમયમાં એવા કેટલા ભક્તો થયા. દુબળી ભટ્ટ ગરીબ હતા, આપણે જાણીએ છીએ કેવા ગરીબ હતા. જિંદગીમાં મરણમૂડી તરીકે 13 દોકડા, એ સમયના દોકડા ચલણ સાચવી રાખેલા. એ પણ ખબર પડી ગઢપુરમાં શ્રીજી મહારાજ મંદિરનું કામ કરે છે, તો મંદિરનું કામ ચાલે છે એ જાણી મંદિરની સેવા માટે દુબળી ભટ્ટે 12 દોકડા જે હતા ને મરણમૂડીના, એ પણ દાનમાં આપી દીધા. શ્રીજી મહારાજે રૂપિયાને હાથમાં લઈને બોલ્યા કે હવે તો ગોપીનાથજી મહારાજના કળશ ચડી ગયા. ત્યારે સુરા ખાચરે રમૂજ કરી, મહારાજ આ 12 દોકડામાં જો કળશ ચડી ગયા ને તો અમારા 5,000 પાછા આપી દો. શ્રીજી મહારાજે કહ્યું, સુરા બાપુ તમે 5 અમને આપ્યા, બીજા 95 ઘરમાં રાખીને આપ્યા છે, એમને નથી આપ્યા. 5 આપ્યા છે પણ સામે 95 રાખ્યા છે, કોઈ 10 આપ્યા છે,
ઘરમાં 50 રાખ્યા છે, પણ આ ગરીબ માણસ દુબળી ભટ્ટ એના ઘરમાં મરણ મૂડી તરીકે 13 દોકડા મૂકી રાખેલા, મરતા મરતા દવામાં કામ લાગશે, એ પણ એણે આજે અમને આપી દીધા સુરા બાપુ, આના જેવી સેવા બ્રહ્માંડમાં કોઈએ નથી કરી, એવી સેવા એણે કરી. વિચાર તો કર, તાળીઓથી વધાવવા ભગવાન સ્વામિનારાયણનો દ્રષ્ટિકોણ હતો. કાયમ માટે પૈસાથી માણસને મૂલવવો, કાયમ માટે વસ્તુથી માણસને મૂલવવો, કાયમ માટે બંગલા કે ગાડીથી માણસને મૂલવવો, આ જ આપણી મોટી અજ્ઞાનીતા છે. એટલે જ આપણે દુઃખી છીએ. માણસના સુખનો સંબંધ, હું હસતા હસતા વાત નથી કરતો, મુંબઈના શેઠ એને બૂમ પાડી, રામુ ભોજન કબ લાવોંગે? રામુ દોડતો દોડતો આવ્યો, થાળી મૂકી, લીજીએ શેઠ, લીજીએ. થાળી મૂકી, શેઠે ફરી બૂમ પાડી, રામુ કહાં ગયા? રામુ દોડતો દોડતો આવ્યો, અરે તને કેટલી વાર ના પાડી છે, ચોપડેલી રોટલી લેવો તોય? રામુ યાદ જોડે, શેઠજી મારી થાળી તમારે માટે આવી ગઈ, લો. રામુ ચોપડેલી ખાઈને શેઠ, હવે આમાં સુખી કોણ બોલો? હા, ઘણીવાર રામુ જ સુખી હોય છે. બાપુ તો હાવ, જીવનમાં સુખ અને દુઃખ એનો સંબંધ આપણે જે માન્યો છે, પૈસામાં, ભૌતિકતામાં, વૈભવમાં, વિલાસમાં, ગાડીમાં, બંગલામાં, ખરેખર સાચું સુખ એમાં નથી. સાચું સુખ તો ક્યાં છે? એ જામ્યા જામ્યા રે સુખ ઉર માય શ્રી હરિ સંત મળે, જામ્યા જામ્યા રે સુખ ઉર માય શ્રી હરિ સંત મળી, જામ્યા જામ્યા રે સુખ ઉર માય શ્રી હરિ સંત મળે, જામ્યા જામ્યા રે સુખ ઉર માય શ્રી હરિ સંત મળી, સરિયા સરિયા રે સર્વે કાજ શ્રી હરે સંત મળે, સરિયા સરિયા રે સર્વે કાજ શ્રી હરે સંત મળે, સરિયા સરિયા રે સર્વે કાજ શ્રી હરે સંત મળે. તાળી પાડીને સરિયા રે સર્વે કાજ શ્રી હરે સંત મળે. કેવી અદ્ભુત, સરિયા સરિયા રે સર્વે, બોલો તો ખરા, સંત કૃપાએ સુખ પજે, સંત કૃપાથે સરે, સંત કૃપાથે પામીએ પૂરણ પુરુષો. ગમે એટલા શાસ્ત્રો તમે ખોલો, તમે વાંચો, એ સંસ્કૃતના હોય, હિન્દીના હોય, ગુજરાતીના હોય, પણ બધાનો સાર આટલો જ છે. કેટલો? શ્રી હરિ, જમણો હાથ ઊંચો કરી, સરિયા સરિયારે સર્વે કાજ. હા, હવે બરાબર આવડી ગયો. જામ્યા જામ્યારે સુખ ઉર માય, હવે કથા જામી કહેવાય આને. શું કહેવાય? હવે જામી કહેવાય ભાઈ, બોલ્યા બોલ્યા બોલ્યા, આને જામી કહેવાય દાદા. પછી બરાબર, હા, પછી મરતા મરતા જાણે કે હવે જીવનની છેલ્લી કથા, પ્રાગટ્ય ઉત્સવ છે, આપણે જમાવીએ થોડો. હે, કેવી અદ્ભુત વાત, સરિયા સરિયારે સર્વે કાજ. ગમે તેવું અટવાયેલું, અઘરું, અસંભવ કામ હોય, પણ શ્રીહરિ મળે ને સંત મળે, કામ સંભવ થઈ જાય. કેવી કેવી અદ્ભુત વાતો અત્યારે હું સાંભળું છું, હરિભક્તોનો અનુભવ અત્યારે હું પ્રગટ જોઉં છું. અસંભવ હોય, બોલો, અસંભવ. સમજો છો ને, અસંભવ એટલે ઇમ્પોસિબલ. આપણા એક સારા સત્સંગી ભક્ત, એને બહુ ઈચ્છા હતી અમેરિકા આવવાની, આશીર્વાદ લીધા, વિઝા માટે ગયા. અસંભવ હતું, પેપર વર્ક ઓછું હતું, વિઝા મળે કેવી શક્યતા નહોતી. લાઇનમાં ઉભા રહ્યા ત્યારથી જનમંગલ ચાલુ કર્યા, એટલે હું તમને રસ્તો નથી બતાવતો વિઝાનો. હા, જોજો તમે પાછો, કાલથી અખતરો ના કરતા. આવી વાત તો ઘણી વાર કરવામાંય ડર લાગે, નકર કાલે પાછું ચાલુ થઈ જાય. અમે ટેક્સાસમાં એક મંદિરમાં ગયા, અમે સંતો હતા, મેં કીધું વિડીયો હોત તો ઉતારીને મંદિરમાં બતાવવાની જરૂર હતી. મંદિરની બાજુમાં 4 થાંભલા હતા, એક થાંભલો, બીજો થાંભલો, ત્રીજો થાંભલો, ચોથો, 4 થાંભલા એટલા બધા દોરા બાંધેલા, નીચે સાઇનબોર્ડ માર્યું, જેને વિઝા જોતા હોય ને અમેરિકાના, એણે આ થાંભલાની માનતા કરવી, જેણે લગ્ન કરવા હોય ને, સિટીઝનશીપ કરવી હોય ને, એણે આ થાંભલાને લાલ દોરો બાંધવાનો, નીચે ડોનેશન બોક્સ, 4 થાંભલા મૂકેલા, ને થાંભલાને દોરો બાંધીને પ્રદક્ષિણા કરીને માનતા રાખવાની. ત્યારે આપણને થાય કે દુનિયામાં કેવું ગાંડપણ ચાલે છે. થાંભલાને દોરા બાંધવાથી જો કોકને વિઝા મળતા હશે તો જ દોરા બાંધતા હશે ને. અમેરિકાવાળા થોડા એવા ગાંડા કહેવાય, જો ઘણા બધા ના પડે.
મારે કેવું છે, અસંભવ છે કામ, નથી થાય એવી શક્યતા. અરે એ ક્યાં વાત કરો, આપણે બધા જાણીએ. પૂજ્યપાદ ગુરુજી માનસરોવરની યાત્રાએ જાય, માનસરોવરની યાત્રાએ ગુરુજી પધારે છે. આપણા અમેરિકાના મોખાસણવાળા ભરતભાઈ, ઘણા વર્ષોથી એમની ઈચ્છા હતી કે મારે એકવાર ગુરુજી સાથે ઇન્ડિયા જવું છે. પણ મહેસાણાના ભક્તોને માટે મારે વાત કરવી હોય તો બધા મહેસાણાના ભક્તો, ખબર છે ને તમને, બહુ જાજુ ન કહેવાય બરાબર ને, અમેરિકામાં છે ને સીધા રસ્તે નથી આવતા. પેપરવર્ક હતું નહીં, પેપરવર્ક વિના કેવી રીતે થાય. ગુરુજીને એમણે વારંવાર વિનંતી કરી, બરાબર યાત્રાના સમય ઉપર એમનું પેપરવર્ક થઈ ગયું, કાગળિયા બધા આવી ગયા, તાત્કાલિક ટિકિટ કરી યાત્રા માટે અહીંયાથી ઇન્ડિયા ગયા, ગુરુજી સાથે યાત્રામાં જોડાયા. માનસરોવર જતા જતા રસ્તામાં ઉપર ચડતા ઓક્સિજન એટલો બધો ઓછો થયો, ઓક્સિજન ઓછો થયો, દવાખાને લઈ ગયા, એડમિટ કર્યા. તાત્કાલિક કહ્યું કે આને અત્યારે અત્યારે પ્લેનમાં બેસાડી નીચે મોકલી દો, જીવન મરણનો સવાલ છે. ભરતભાઈ એટલા બધા ઢીલા પડી ગયા. કેટલા બધા ભક્તો જાણે છે આ ઘટના, હું એટલા માટે કહું છું, સ્વામીના શબ્દો છે. સરિયા સરિયા રે સર્વે કાજ, સરિયા સરિયા રે સર્વે કાજ, હે જામ્યા જામ્યા રે સુખ ઉર માય, હાથ ઊંચો કરી, જામ્યા જામ્યા રે સુખ ઉર માય સે હરી. ભરતભાઈ ઓક્સિજન ઓછો થઈ ગયો, જીવન મરણનો સવાલ છે, હજારો ફૂટની ઊંચાઈ ઉપર છે, હજી તો માનસરોવર બાકી છે અડધું. ગુરુજીને ખબર પડી ગઈ ભરતભાઈના મનમાં બહુ મોટી મૂંઝવણ છે, હું અમેરિકાથી અહીંયા સુધી આવ્યો, મારી યાત્રા પૂરી નહીં થાય, એક બાજુ મૂંઝવણ, બીજી બાજુ શરીરની પરિસ્થિતિ, શું કરવું શું ન કરવું, આવી પરિસ્થિતિ કટોકટી સર્જાણી, ડોક્ટરો ના પાડે, એજન્ટ તો એ પણ ના પાડે કે આને તાત્કાલિક પ્લેનમાં નીચે મોકલી દઈએ, બહુ ખરાબ થશે. ગુરુજીએ ભરતભાઈનું કાંડું ઝાલ્યું. ભગત શું ઈચ્છા છે? ભગત ઢીલા પડી ગયા. ગુરુજી માનસરોની યાત્રા કરવાની ઈચ્છા ખૂબ છે, આટલું બોલ્યા ને ત્યાં તો ગુરુજી શું બોલ્યા ખબર છે? ભરતભાઈ યાત્રા કરવી છે ને, ચાલો તમારા નાડી પ્રાણ અમારા હાથમાં છે, તમને માનસરોમાં નવરાવવાના અને પાછા અમેરિકા પહોંચાડવાના અમારી જવાબદારી. તાળીઓથી વધાવો હું કહેવાય માંગુ છું, સ્વામી આપણને માર્ગ બતાવ્યો છે. અરે એવા એવા સાધુઓના પ્રસંગો છે, એવા એવા પ્રસંગો છે ને, ભગવાન શ્રીહરિનું ઐશ્વર્ય જેટલું દેખાય છે ને એટલું ઐશ્વર્ય ભગવાનના એકાંતિક સાધુનું છે. આપણે જાણીએ છીએ સુરતના પેલા પ્રોફેસર બીમાર હતા, ખૂબ એમની ઈચ્છા હતી ગુરુજી દર્શન આપવા પધારે. ઠાકોરજી સાથે ગુરુજી દર્શન આપવા ગયા, એમના ઘરે બેઠા એમણે વિનંતી કરી, ગુરુજી મારી એક જ ઈચ્છા છે, મને મહારાજ તેડી જાય બસ. ગુરુજીએ હસતા હસતા કહ્યું, ભગત મહારાજ તો તેડવા આવે પણ વિચારી લેજો, કોઈ જો વાસના હશે ને તો મહારાજ લેવા આવશે, પણ રસ્તામાંથી શું થશે, પાછું આવવું પડશે. અત્યારે તો કોઈ માણસ મરે ને એટલે સૌરાષ્ટ્રની ભાષામાં એમ જ બોલાય, ફલાણા ફલાણા ભાઈ પાછા થયા છે, માટે તમે બધા કાણે આવજો. લો ક્યાં થયા છે, રિટર્ન, યુટર્ન માર્યો છે ક્યાં, વરહાખેર, પેથાપુર ગામના વરહાખેર, એ દીકરી, એને દીકરાની બહુ ઈચ્છા, પણ દીકરો થયો નહીં એટલે પછી દીકરીને પરણાવી, પણ પોતાને ન થયો એટલે પાછી ઈચ્છા એટલી બધી કે દીકરીને ત્યાં દીકરો થાય. આમ વાસનામાં વાસનામાં દેહ છોડી દીધો. ઘણા સમય પછી દીકરીને ત્યાં દીકરો થયો, રડ્યા જ કરે, છાનો જ ન રહે. ગામમાં સંતો આવ્યા, સંતો પાસે દીકરાને લઈ ગયા, સ્વામીજી આ દીકરાનો જન્મ થયો છે, છાનો જ નથી રહેતો, સ્વામી જરાક દયા કરો ને, કંઈ વળગાટ છે, ભૂતપ્રેત છે, કંઈ મલિન વસ્તુ છે, શું છે સ્વામી. નાના દીકરાને ખોળામાં લઈ સ્વામીએ આંખ બંધ કરીને જોયું અને સ્વામી કે, ઓત તારી, એ તો બેટીકા બાપ હે, કોણ છે આ, કોણ છે, યુટર્ન લીધો, જુઓ બાપ દીકરો થાય, હા કે ના તો કયો થયા. કારણ કે વાસના એવી ખતરનાક છે. આપણને ભગવાનને સંત મળ્યા છે, યાદ રાખજો વાલા ભક્તો, એટલી એટલી વસ્તુ ચોક્કસ છે. આપણે નાવમાં બેસી ગયા છીએ પાર થવાના, પણ એક નાની વસ્તુનું ધ્યાન રાખવું પડશે. ઘણા લોકો નાવમાં બેઠા બેઠા કાણા પાડતા હોય, નવરા. આપણા ઇન્ડિયામાં છે ને જે લોકો સરકારી બસમાં બેસે ને, બસમાં બેઠા બેઠા એક જ કામ કરે, શું, બધા બોલ્યા ખોતરી લાગે છે,
સરકારી બસમાં જેટલા લોકો બેઠે ને એ અડધો કલાક એક જ બિઝનેસ કરે, સીટ ખોતરવાનું કામ કરે. એકે એક સીટની ગાદી હોય ને તો એવી ખોતરાઈ ગઈ હોય ને, આપણને એમ લાગે આટલા બધા ઉંદર આવતા હશે. સ્વામી અદ્ભુત લખ્યું છે. સ્વામીના શબ્દો જુઓ. હા, હે જામ્યા જામ્યા રે સુખ ઓર માય શ્રે હરે સંત મળે, જામ્યા હરે સુખ ઓર માય શ્રી હરે સંત મળે, સરિયા સરિયા રે સર્વે કાજ શ્રી હરે સંત મળે, સરિયા સરિયા રે સર્વે કાજ શ્રી હરે સંત મળે, સરિયા સરિયા રે સર્વે કાજ શ્રી હરે સંત મળે, સરિયા સરિયા રે સર્વે કાજ શ્રી હરે સંત મળે, ભર્યા ભર્યા રે અભરે આભ શ્રી હરે સંત મળે, ભર્યા ભર્યા રે અભરે આભ શ્રી હરે સંત મળે, ભર્યા ભર્યા રે અભરે આભ શ્રી હરે સંત મળે, ભર્યા ભર્યા રે અભરે આભ શ્રી હરે સંત મળે, હરિયા હરિયા રે પામી સુખ ઠામ શ્રી હરે સંત મળે, હરિયા હરિયા રે પામી સુખ ઠામ શ્રી હરે સંત મળે, હરિયા હરિયા રે પામી સુખ ઠામ શ્રી હરે સંત મળે, હરિયા હરિયા રે પામી સુખ ઠામ શ્રી હરે સંત મળે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી એમ કહે છે, ભર્યા ભર્યા અભરે આભ, અમે તો અભરે ભરાઈ ગયા, અમે તો આજે ધન્ય થઈ ગયા, કૃતાર્થ થઈ ગયા. કોઈ ગરીબ માણસ હોય, રોડ ઉપર રખડતો માણસ હોય અને 300 મિલિયનની લોટરી લાગે તો શું થાય, બોલો તો ખરા. યોગેશભાઈ એક બોલ્યા ખાલી, બીજા બધા તો હજી ઊંચા થાય કે જો લાગે તો ખબર પડે શું થાય, માણસ કેવો ઉન્મત્ત બની જાય, સમજો છો ને તમે, કેવો મસ્તાનો દીવાનો બની જાય. સ્વામી એમ કહે છે, આ શ્રીહરિ અને આ સંત જેને જેને મળી ગયા ને એ તો અભરે ભરાઈ ગયા. ગાધકડા ગામનો પેલો ગોવિંદ મેરાઈ મેરાઈ હતો, સીવવાનું કામ કરે, દરજી કામ કરે, નાનો માણસ ગરીબ માણસ, પણ એવો મસ્તાનો થઈને ગામમાં ફરે, ખુલ્લી છાતીએ ફરે. હા, ગામના માણસો જે જોવે ને, અલે આ ગોવિંદ તું આટલો બધો ફૂલાઈને શું ફર્યા કરે છે, ત્યારે ગોવિંદ શું કે ખબર, કેમ ના ફરું, અરે મને ભગવાન મળ્યા ભગવાન સ્વામિનારાયણ. ત્યારે ગામના લોકો કે તને સ્વામિનારાયણ મળ્યા, તે સ્વામિનારાયણમાં વળી શું જોઈ ગયો, તે શું કે ખબર, સ્વામિનારાયણ કેવા છે એ તો તને કેમ સમજાવું પણ સાંભળી લો, એ ભગવાન મને મળ્યા, મારું કલ્યાણ થશે, મારા પરિવારનું કલ્યાણ થશે, મારા હાથનું સીવેલું કપડું જે પહેરશે ને એ બધાને પણ મારા ભગવાન અક્ષરધામ આપશે એવા મહારાજ મને મળ્યા છે, એની ખુમારી તો જુઓ. અને એનું સીવેલું કપડું કોકે પહેરવું હશે ને એટલે જ આપણે આ લોયાધામમાં બેઠા છીએ બધા, એવાય બધા ભક્તો હતા. એનો પવન અડે ને એનું પણ કલ્યાણ થાય, એનો કોઈ ગુણ લીધો હોય ને, દર્શન કર્યા હોય ને ભાવથી, એનું પણ કલ્યાણ થાય. ભર્યા ભર્યા રે અભરે આભ, ઠર્યા ઠર્યા રે પામી સુખ ઠામ, ભગવાન શ્રીહરિએ કેવું અદ્ભુત કામ કર્યું. ભગવાન શ્રીહરિના યોગમાં આવ્યા જે કોઈ ભક્તો, મહારાજ મળ્યા, મહારાજના એકાંતિક સંત મળ્યા. આપણે જાણીએ છીએ ગુણાત્યાનંદ સ્વામી રાજકોટમાં આવે, રાજકોટના કડિયા માવાભાઈ, આમ બધા માવો માવો કરે, મૂળ એનું નામ માવજી, માવજી કડિયા દર્શન કરવા આવે. બપોરનો સમય, સંતો માનસી પૂજા કરતા હતા એટલે એને દંડવત ચાલુ રાખ્યા. વાલા ભક્તો, આ માવજી કડિયાની પ્રાર્થના, ગરીબ હતો, ગુણાત્યાનંદ સ્વામી આશીર્વાદ આપ્યા અને રંકમાંથી રાજા થાય, કેટલી અદ્ભુત કથા. વાલા ભક્તો, પૂજ્યપાદ ગુરુજી તૈયાર થયા છે, ખૂબ તાળીઓથી આપણે વધાવીએ અત્યારે, મહારાજના નામના જયઘોષ સાથે સભા પૂરી કરીશું. સ્વામી બે મિનિટ હજી. અત્યારે આપણે અહીંયા યુવાનો એક સરસ મજાનું કીર્તન રજૂ કરશે, બે મિનિટ મહારાજના નામની જય સાથે આપણે સભાને પૂરી કરીશું. યુવાનો એક કીર્તન રજૂ કરશે, બે મિનિટ માટે પડદો પાડવાનો છે, થોડું આ સ્ટેજને બધું સેટિંગ ચેન્જ કરશે સંતો અત્યારે, અને ત્યારબાદ
આપણે એકવાર બંને હાથ ઊંચા કરીએ, બોલો ઘનશ્યામ મહારાજની.